ઈટથી બનેલી પેટર્ન ભાગ 3 આજે આપણે જાણીશું કે લમગન ઈટથી વર્તુળાકાર પેટર્ન બનાવવામાં આવે છે। ઈટના ઉપયોગથી દર્પણ ચિત્રની પેટર્ન પણ બનાવવામાં આવે છે અને જરૂરી નથી કે ઈટથી બનેલી દરેક પેટર્ન દર્પણ ચિત્ર હોય। વંદના, આપણે કેટલી સુંદર સુંદર ઈટથી બનેલી પેટર્ન જોઈ, પરંતુ મને એક વાત પર હજુ વિશ્વાસ નથી થતો। કઈ વાત પર? એ વાત પર કે લંબગન ઈટથી વર્તુળાકાર એટલે કે ગોળ પેટર્ન બનાવી શકાય છે। એન્જિનિયર સાહેબે તો કહ્યું હતું કે જાતે બનાવીને જોજો, જો તને દુવિધા છે તો ચાલો બનાવીને જોઈએ છીએ। સારું, આના માટે આપણે કેટલી કિટની જરૂર પડશે? આ રહી ઈટ, ચાલો આનાથી પેટર્ન બનાવીએ છીએ। સૌથી પહેલા આ ચાર ઈટને આ રીતે મૂકી દઈએ છીએ, પછી આની ચારે બાજુ ઈટથી એક વર્તુળ બનાવી દઈએ છીએ, પછી એની ચારે બાજુ ઈટથી એક બીજું વર્તુળ બનાવી લઈએ છીએ, ફરીથી એક બીજું અને ફરીથી એક બીજું। જુઓ, બની ગઈ ને એક વર્તુળાકાર પેટર્ન। આના સિવાય એક બીજી વર્તુળાકાર પેટર્ન મેં એક જગ્યાએ જોઈ હતી। જો આ પેટર્ન, બસ ફર્ક એટલો છે તેમાં કેટલીક ઈટને કાપીને પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। હા, હવે તો મને ચોક્કસ વિશ્વાસ થઈ ગયો છે કે ઈટથી વર્તુળાકાર પેટર્ન બનાવી શકાય છે। કેટલી નવાઈ છે ને! ઈટથી જે પણ પેટર્ન બનાવો દર્પણ ચિત્ર જ બને છે। તને એવું કેમ લાગ્યું? એમાં લાગવાવાળી શું વાત છે? જો આ બધી જ પેટર્ન દર્પણ ચિત્ર જ છે। આ પેટર્ન તો દર્પણ ચિત્ર છે, પરંતુ આ પેટર્નને જો, શું તને આ પણ દર્પણ ચિત્ર લાગી રહ્યું છે? જોઉં છું। આને જો અડધી કરીને દર્પણમાં તેને જોઈએ તો પેટર્ન પૂરી નથી થઈ રહી, એનો અર્થ આ દર્પણ ચિત્ર નથી। શું તું મને બીજી કોઈ પેટર્ન બતાવી શકે છે જે દર્પણ ચિત્ર ના હોય? કેમ નહીં, આ દિવાલ પર બનેલી પેટર્ન ને જો, આ પુનરાવર્તન થતી પેટર્ન છે, દર્પણ ચિત્ર નથી। સાચું કહ્યું, આનો અર્થ કેટલીક પેટર્ન દર્પણ ચિત્ર હોય છે અને કેટલીક નથી હોતી એક બીજો પ્રશ્ન છે। શું આ પેટર્ન બનાવવા માટે ઈટને એકના ઉપર એક મૂકવામાં આવી છે, પરંતુ ઉપરવાળી ઈટનો ફક્ત અડધો ભાગ જ નીચેવાળી ઈટની ઉપર છે? હા, મને લાગી રહ્યું હતું કે ઈટને ચોક્કસ એકની ઉપર એક મૂકવામાં આવે છે। પેટર્ન તો ઈટને એકની ઉપર એક મૂકીને પણ બનાવવામાં આવે છે, પણ યાદ છે ને એન્જિનિયર સાહેબે શું કહ્યું હતું? શું કહ્યું હતું? તેઓએ કહ્યું હતું કે કેટલીક પેટર્ન દિવાલને મજબૂતી પણ આપે છે। જો આ રીતે મૂકવાથી ઈટ સારી રીતે એકબીજા સાથે ચોટી જાય છે અને એક મજબૂત દિવાલ બને છે। ઓ, હવે સમજી, જ્યારે સાહેબે સ્ટમ્પ બનાવીને બતાવ્યું હતું ત્યારે કેમ ત્રણ ઈટ એકની ઉપર એક મૂકીને આગળની ઈટને બાજુમાં મૂકી હતી? હા, જો આજે મેં તને ત્રણ વાતો શીખવી। ઈટથી વર્તુળાકાર પેટર્ન બનાવી શકાય છે, જરૂરી નથી કે દરેક પેટર્ન દર્પણ ચિત્ર હોય, અને ઈટને એકની ઉપર એક મૂકીને જે પેટર્ન બનાવવામાં આવે છે તેમાં જરૂરી નથી કે ઈટને ચોક્કસ એકની ઉપર એક મૂકવામાં આવે। આભાર મેડમ।